અને ડિજિટલ ક્લાસ ની અંદર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર જેમાં ભાગ 1 ની અંદર આપણે પ્રકરણ નંબર 1 સૂચકાંક ની આપણે ચર્ચા કરી રહ્યા છે। આપણે લાસ્ટ ઘણા વિડિયો ની અંદર આપણે 21 વિભાગ આપણે ટાઈપ પાર્ટસ ની અંદર આ ચેપ્ટર નો અભ્યાસ કર્યો છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ तो आपने लास्टवेर पासे फिशर जे दाखला 5 गुण ની અંદર પૂછાય છે કદાચ ઇન કેસ બોર્ડ વાળાને આપણી સાથે રમત કરવી હોય તો તમને કેવો દાખલો આપીએ કે તો કે ટાઈપ કે 2 ઇન 1 દાખલો આપી શકે। હવે એમ કહે 2 ઇન 1 એટલે શું? આવું કે નામ જ નથી એવું। એટલે કે એનો અર્થ એવો છે કે તમે બે દાખલા ગણો ને ત્યારે એક આખો દાખલો થતો હોય એને જે મે નામ આપ્યું છે ટાઈપ કે 2 ઇન 1 દાખલો। એક જ દાખલો છે બરોબર જેમાં આપણે બે સૂત્ર એટલે કુલખસની રીતે શું કુલખસની નો સૂચકાંક પછી જીવન નિર્વાહ ઘટનો સૂચકાંક મે અગાઉ પણ તમને કીધું હતું કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક અથવા તો શું તમને શબ્દ આપ્યો હોય કો જીવન નિર્વાહ ઘટનો સૂચકાંક એમનન મળતું નથી। પાંચ વસ્તુ હોય તો જ તમને જીવન નિર્વાહ ઘટનો સૂચકાંક મળે। એક કપડા હોવા જોઈએ, ભાડું, બળતણ, પચરણ ખર્ચા અને કપડા અને ખોરાક, એટલે આ પાંચ વસ્તુ હોય તો જ આપણે જીવન નિર્વાહ ઘટનો સૂચકાંક મળે। પણ આપણે જોઈએ ઉદાહરણ તમારા ટેક્સ્ટબુક ની અંદર 22 છે એને મે અહીંયા આપણે સમજી આજના લેક્ચર ની અંદર ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ નંબર 22 તો કે કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે એટલે લખા જે વિગત છે એ કેના માટેની છે તો કે બળતણ ખર્ચની વિગતો આપી દીધેલી છે। વસ્તુ તરીકે બળતણનો સમૂહ કયો કયો તો કે કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળ વસ્તુ આપી છે। નીચે કીધું કે આ માહિતી પરથી બળતણ ખર્ચના સૂચકાંક તૈયાર કરો। એટલે કે આપણે પહેલી વસ્તુ તો કે બળતણ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો કીધો છે। હા તો પહેલી વસ્તુ તો એક દાખલો અહીંયા શોધો પડશે। આગળ વાંચીએ જો ખોરાક, કાપડ, ભરવાડું, પચરણ સમૂહ પાસેના 5 વર્ષ 2012 કરતા 2014 માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા હોય અને આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતો હોય તો કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। મેં કીધું હતું કે બે દાખલા શોધવાના કીધા છે, એક તો તમને બળતણના ખર્ચનો સમૂહ સૂચકાંક અને બીજો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। હવે પહેલી વસ્તુ જે કોષ્ટક સ્વરૂપે આપ્યું છે એમાં કઈ પદ્ધતિથી મારે દાખલો શોધવો એ થોડો પ્રશ્ન થાય કે સાહેબ બે દાખલા છે તો આમાં કઈ એક સરખી રીતે શોધવાનું? નહીં, જે કોષ્ટક વાળી વિગત આપી છે એ તમારે કુલ ખર્ચની રીતે શોધવાનો છે। એટલે કે અહીંયા આપણે થોડુંક નામકરણ કરી નાખ્યું, જથ્થો એટલે ક્યુ, ભાવ એટલે પી અને ભાવ એટલે પણ પી। આધાર વર્ષ 2012 અને 2014 એટલે છે જેમાંથી 2012 ઈ આધાર વર્ષ છે અને 2014 ઈ ચાલુ વર્ષ છે। એટલે કે આધાર વર્ષમાં આપણે શું મૂકીએ છીએ તો કે 0 એટલે Q0, અહીંયા ભાવમાં P0 અને ચાલુ વર્ષમાં આપણે શું મૂકીએ છીએ એટલે ચાલુ વર્ષનો ભાવ। હવે વિદ્યાર્થી મિત્રો જોવો તો અહીંયા લાસ્ટ પેરનું એટલે કે લાસ્પેનના સૂચકાંકનો ઉપયોગ કરવો પડશે। શું કામે? તો કે આપણી પાસે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે આના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીએ। તો સૌ પ્રથમ કોલમમાં શું આવે તો કે વસ્તુ, તો પેલા વસ્તુ લખી નાખીએ તો કે કોલસો, ત્યારબાદ કેરોસીન, ત્યારબાદ લાકડું, ત્યારબાદ દિવાસળી। હવે આપણે ખબર છે કે પી પી અને ક્યુ જેમાં આપણે એક શો કોડ આપ્યો હતો, પછી લાસ્ટ પેનું જે સૂત્ર છે એના માટે આપણે P1Q0 અને P0Q0 મેળવવા પડે। હવે જો P1 ની કોલમ આપણી પાસે તૈયાર છે તો કે લખી નાખું તો કે 30, 45, 25 અને 1, P0 છે તો કે 25, 40, 22 અને 0.90। ત્યારબાદ આપણે જે આપેલું છે એ શું છે? Q0 જથ્થો ઈગ્રા લખવા જરૂર છે કે માત્ર 5 લખો
પછી 20 5 અને 10 આ રીતે વેલ્યુએશન આપણે મેળવી લીધી હવે આને આપણે ગુણાકાર કરવાનો એટલે કે P1 Q0 જોડવા માટે તો કે આ લી આ બે કોલમનો શું કરવાનો છે તો કે ગુણાકાર એટલે કે 30 ગુણ્યા 5 એટલે 150 પછી 45 દુ 90 એટલે અહીંયા જવાબ મળે આપણે 900 ત્યારબાદ 25 5 125 ને 10 એકા 10 આ રીતે આમ જોઈએ તો સિગ્મા P1 Q0 નો ટોટલ કરીએ તો 10,000 અને 11,85 મળશે આપણે એ જ રીતે P0 એટલે આ બંને કોલમનો શું કરવાનો ગુણાકાર 25 5 125 40 ગુણ્યા 20 એટલે 4 2 8 એટલે 800 40 ગુણ્યા 20 22 5 110 ને 0.9 ગુણ્યા 10 કરશું તો આપણે જવાબ મળશે 9 અને આના ઉપરથી આપણે જે સરવાળો મેળવીએ તો આમ જોઈએ તો ટોટલ થશે 1044 1044 હવે આપણે આના આધારે શું શોધવાનું છે તો કે આપણે જે કીધું છે કે બળતણનો એટલે અહીં આપણે જે શોધવાનું કીધું એ જ વસ્તુ લખશું તો કે બળતણના ખર્ચનો કે બળતણના ખર્ચનો સૂચકાંક બરાબર તો આપણે લાસ્ટ પેનું સૂત્ર ખબર છે તો એ સૂત્ર આપણે અહીં મૂકવાનું છે 1000 વાળું ગુણ્યા શું કરવાના છે તો કે શું અહીં 1000 મૂકી દો 1000 હવે આની અંદર કિંમત મૂકવાની છે તો કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો કે 11,85 ગુણ્યા 100 છેદમાં 1044 એટલે આપણે ભાગાકાર કરીને લખશું તો આનો ફાઇનલ જે જવાબ આવે છે એ 113.119 એટલે આપણી પાસે અહીંયા બળતણના ખર્ચનો સૂચકાંક 113.51 આપણે મળે છે બરાબર હવે આપણે જો એના ઉપરથી હવે જે બીજી જે વ્યવહારિક વિગત આપેલ છે એના આધારે આપણે બીજું કોષ્ટક અહીંયા તૈયાર કરવાનું છે બરાબર હવે જોઈ લઈએ તો કે જો ખોરાક જો અહીંયા વાંચી લઈ વસ્તુ તો કે જો ખોરાક કાપડ ઘર ભાડું પ્રચુરણ સમૂહ પાછળના ખર્ચ 2012 કરતા 2014 માં 3.5 4.5 3.25 ગણા થયા હોય એટલે પેલા ઉપર તો આપણે વસ્તુનું કોલમ બનાવવું તૈયાર કરવું પડે તો પેલા લખી નાખીએ વસ્તુ તો વસ્તુ કઈ કઈ આપી છે જેમ ક્રમ આપી છે એ પ્રમાણે લખતા જાઓ તો કે ખોરાક આપ્યું છે હા પછી તો કે કાપડ આપ્યું છે હા ત્યારબાદ આપણે આપી દીધું છે ઘર ભાડું અને પછી આવે પરચુરણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જે કોલમ તૈયાર કરીએ છીએ એ કયું આવે તો કે આઈ આઈ એટલે સૂચકાંક હવે જો ખાસ યાદ રાખજો મેં તમને અગાઉના એટલે કે વિશિષ્ટ ઉદાહરણના જે દાખલા હતા એમાં સ્નેપશોટ તમને નોંધ આપી હતી કે ભાઈ ખાલી ગણા કીધું તો ગણા ગુણ્યા 100 કરીને જવાબ મૂકી દેવાનો છે બરોબર એટલે કે અહીંયા 3 ગણા છે તો એનો અર્થ એવો થાય કેટલો તો કે 3 ગણા એટલે શું થાય તો કે 3 ગુણ્યા 100 કરું તો કેટલો થાય તો કે જવાબ તો કે 300 આ વિગત આપણે અગાઉના એટલે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ મૂકું છું 3 ગણા એટલે કેટલો થશે તો કે 300 ત્યારબાદ એમ કીધું કે 2.5 ગણા કે 2.5 ગુણ્યા 100 કરશો એટલે 250 4.5 એટલે કે એને ગુણ્યા 100 એટલે 450 અને 3.25 એટલે એનો જવાબ આવશે 325 હવે એમ થાય કે સાહેબ આ તો ચાર જ વસ્તુ આપી છે અને તમે કેવું કહેતા હતા કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હોય બરોબર એમાં પાંચ વસ્તુ હોય કાપડ ખોરાક પ્રચુરણ બળતણ અને ઘર ભાડું એટલે ભાડા રૂપમાં તો આમાં જો આમાં વિચારો કઈ વસ્તુ તો ખોરાક છે તો આ છે કાપડ તો આ છે ઘર ભાડું તો કેટલા પ્રચુરણ તો ઘટે છે કયું તો કે બળતણ ઘટે છે તો બળતણનો ખર્ચ ઘટે ને તો ઈ તો આપણે અહીં શું કર્યું તો કે શોધે છે તો કે પાંચમી વસ્તુ કઈ થઈ તો કે બળતણ એનો સૂચકાંક આપણે મળ્યો છે 113.1
एक काम हम याद रखो खास विद्यार्थी मित्रों जे जवाब आवे छे एने लास्ट कॉलम में ये तुम्हारे जोड़ी देवानी छे तो ज पांच वस्तुनो समूह बनशे एने आगे થશે नहीं बराबर ने 113.51 ने લખી નાખે હવે આના ઉપરથી આપણે શું કહી રહ્યું છે તો કે w તો કે w માટે તો આપણે કહી દીધું છે ટકાવારી ફેરફાર એને કીધું જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42 15 10 અને 12 ટકા તો આપણે લખતા જઈએ ટકાવારી એપી તો કે 42 ત્યારબાદ 15 ત્યારબાદ 10 અને ત્યારબાદ 12 હવે મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું તો જ્યારે તમે ટકાવારી આપે તો સિગ્મા ડબલ્યુ કેટલો થાય તો કે 100 થાય એટલે કે અહીંયા જે ખૂટતી જે વિગત છે આપણી પાસે શું ઘટે છે બળતણની જે ડબલ્યુ ઘટે છે આ આ કિંમત કેટલું થાય તો એ મેળવવી એટલે બહુ અઘરી નથી બીજું કશું કાંઈ કરવા નથી આ 100 માંથી જે આપેલ ટકાવારી છે એ બાદ કરી નાખો એટલે જે બાકીનું જે વધે એ બળતણનો ખર્ચ વધશે એટલે કે એનો જવાબ આપને મળશે તો કે 42 પ્લસ 15 કરીએ એટલે આપણે 57 57 માં 2 નાખીએ એટલે 59 બરોબર અને 59 માં 10 નાખીએ બરોબર 59 ને 20 તો કે 80 એટલે આમ ફાઇનલ આપણે બાદબાકી કરશું તો આપણે 31 મળશે એટલે કે 79 100 માંથી 79 બાદ કરી નાખીએ એટલે આપણે બાકીનું જે 21% વધે કોનું છે તો કે બળતણ નું છે બરોબર એટલે કે હવે આનો ઉપરથી આપણે શું શોધી નાખી તો કે i w કેમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક માટે એનું સૂત્ર શોધું સિગ્મા i w ને સિગ્મા સિગ્મા w તો કે આનો ગુણાકાર તો કે 42 ગુણ્યા તમે 300 કરશો એટલે કે 12000 એટલે કે 12600 જવાબ મળશે ત્યારબાદ 15 ગુણ્યા 250 એટલે 37 50 મળશે ત્યારબાદ 450 ગુણ્યા 10 એટલે 4500 પછી 325 ગુણ્યા 12 કરશો તો આપણે જવાબ મળશે 3900 એટલે કે 3900 ત્યારબાદ 113.51 ને 2100 ગુણાકાર કરશો એટલે આપણે જવાબ મળશે 23.71 અને આના ઉપરથી આપણે સિગ્મા આઈ ડબલ્યુ નો સરવાળો કરી નાખીએ એટલે ફાઇનલ જે જવાબ મળે છે 27133.71 એટલે કે અહીંયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણી પાસે સિગ્મા ડબલ્યુ મળી ગયું તો આપણે લખી નાખીએ શું શોધવું છે તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો કે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ તો કે આપણી પાસે જે સિગ્મા આઈ ડબલ્યુ છે એ 271 33.71 છે એને ભાગીને આપણે 100 કરશું તો આપણે જે જવાબ મળશે 271.33 મળશે ફાઇનલ જે જવાબ રાઉન્ડ ફિગર ત્રીજો અંક જો 7 છે એટલે એક અંક ઉમેરો એટલે ફાઇનલ જે જવાબ મળી કે 271.74 છે અને જીત લાસ્ટ માં તમારે લાઈન લખવી હોય તો તમે લખી શકો છો શું તો કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 171.34% જેટલો વધારો થયો છે તેમ કહેવાય એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અહીંયા અગાઉ જે આપણે જે રીત ભણી ગયા છીએ એ જ રીતની અંદર આપણે આ 2-in-1 દાખલો છે યાદ રાખો અગાઉ જે ભણ્યા હતા એમાં બે રીત શોધવાની હતી એ બે અલગ હતું આમાં એક જ દાખલાની અંદર બે રીતનો ઉપયોગ કરવાનો છે તો જ તમને ફાઇનલ જવાબ આ મળે બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જોઈએ આ દાખલો 5 ગુણની અંદર તમને પૂછી શકે છે જો થોડું ટ્વિસ્ટ બોર્ડ વાળાને કરવું હોય તો આ દાખલો ટેક્સ્ટ બુકના ઉદાહરણ તરીકે આપેલ છે પણ આપણે પ્રેક્ટિસ માટે આ વિડિયોની એન્ડમાં એક નાની એવી રકમ આપી દેશું જેથી તમે એક એક્ઝામ્પલ ગણી શકો એના માટે બરોબર હવે નેક્સ્ટ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા ટૂંકા દાખલા જે બાકી છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં ફરી લઈને ફરી મળશું ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો